છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડથી લીડ થી જીતવાનો આશાવાદ પ્રદેશ પ્રમુખે નક્કી કર્યો છે પણ કોંગ્રેસ કહી રહ્યું છે કે જે પ્રકારનો માહોલ છે કોંગ્રેસ ને સાત થી આઠ સીટો મળી રહી છે શું જુઓ જેને જે હોય કે જનતા અમારી સાથે છે મતદારો અમારી સાથે છે અમારા લાખો કાર્યકરો રાત દિવસ કામ કરે છે આવી ઉનાળાની ગરમીમાં પણ અમે શક્તિ કેન્દ્ર થી માંડી તાલુકા કક્ષાના અનેક કાર્યક્રમો કર્યા પ્રજા વચ્ચે જઈએ છે ગામડે ગામડે જઈએ છીએ એમ અમારા નેતાઓ પણ સતત અને સખત પરિશ્રમ કરે છે અને ગુજરાતનો વિકાસ ગુજરાતની પ્રગતિ ગુજરાતની સુખ સુવિધા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની શાંત સ્થિતિ આ બધું જ આખું દેશ અને દુનિયા જોઈ રહી છે પરદેશમાં રસતા ગુજરાતીઓ પણ અત્યારે ત્યાંથી ફોન કરી એમના સગાવાલાને મિત્રોને શુભેચ્છકોને કહી રહ્યા છે કે ભાજપને જ મત આપવાનો છે ને મતદાન જરૂરથી કરજો આટલું બધું આખી દુનિયા સુધી અમારું કામ પહોંચ્યું છે ત્યારે કોઈ ગમે તે કે પણ આ વખતે અમારી છવ્વીસે છવ્વીસ સીટ જંગી બહુમતીથી એટલે કે પાંચ લાખથી વધુ મતોથી અમે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીનું જે અમારા કાર્યકરોને એક આહવાન છે કે પાંચ લાખથી વધુ મતોથી જીતવાનું એ પ્રજા અમને સહયોગ કરી અને વિજય અપાવશે અને ગાંધીનગર સીટની વાત કરું તો મને વિશ્વાસ છે કે માન્ય અમિતભાઈ લગભગ દસેક લાખ કરતાં વધુ મતથી અહીંયા વિજય પ્રાપ્ત કરશે કોંગ્રેસે લોકસભાને લઈને એમના ન્યાય જાહેર કર્યા તો આપણે બીજેપીએ નરેન્દ્ર મોદીની ગેરંટી શું ટકશે શું લાગે છે લોકો કહે છે કે કોની વસ્તુને માને જો પ્રજાને અમારા ઉપર જ વિશ્વાસ છે કોંગ્રેસ ઉપર એટલા માટે વિશ્વાસ નથી ને ના મુકાય કે પંચોતેર વર્ષમાં મોટાભાગના વર્ષો એ કોંગ્રેસે જ કેન્દ્રમાં શાસન કર્યું છે અત્યાર સુધી આવેલા વડાપ્રધાનોમાં મોટાભાગના વડાપ્રધાનો કોંગ્રેસના જ હતા અને બધા રાજ્યોમાં પણ અત્યાર સુધી મોટે ભાગે કોંગ્રેસની જ સરકારો હતી જે પોતે આટલી બધી જવાબદારી સત્તા શાસન ઉપર હતી છતાં કશું નથી કરી શક્યા અને હવે એમ કહે છે કે અમે કરીશું હમણાં રાહુલ ગાંધી એમ કીધું કે અમે ગરીબી હટાવીશું તો હું કોલેજમાં ભણતો તો ત્યારથી નવનિર્માણ આંદોલનથી મને ખબર છે કે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું કે ગરીબી હટાવો પણ ગરીબી તો ના હટી પણ કોંગ્રેસીઓની ગરીબી ના હટી ગઈ એ આખા દેશે જોયું છે અને અમારામાં તો મોદી સાહેબ જે કહે છે એમાં પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે મોદી સાહેબની ગેરંટી એ બધા માન્ય રાખે છે